હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી। પોલીસે 3 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે વિનોદભાઈ દેવી પૂજકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સવારે 12 વાગ્યાના અરસામાં કુટુંબીજન અને આરોપી લાલજીભાઈ રામજીભાઈ વડિયાર, રાકેશ લાલજી વડિયાર, દીપક લાલજી વડિયારે આવીને તું કેમ અમારા બકરા તારા ઘરની પાછળ લઈ જવાનું કહે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી અપશબ્દો આપ્યા હતા। આ સાથે આરોપીના બંને દીકરાઓએ ફરિયાદીને પકડી લીધો હતો અને આરોપીએ લોખંડનો પાઇપ ફટકારતા મૂળમાર જેવી ઈજાઓ અને લોહી નીકળવા લાગ્યું હતું। ત્રણેય આરોપીઓએ ત્યારબાદ કહેલ કે જો ફરી મળીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા। ફરિયાદીના જમાઈએ આદિપુર હોસ્પિટલ લઈ જતા તેમને પ્રાથમિક સારવાર ત્યાં આપીને જૈન સેવા સમિતિ હોસ્પિટલમાં રિફર કરાયા હતા। પોલીસે આરોપી લાલજી અને તેના બંને પુત્રો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથે ધરી છે।